हेलो स्टूडेंट, आज का हमारा सब्जेक्ट है गुजराती। तो गुजराती में आपणे अथी अह सीखी गया छे, तो हवे आपणे रिविजन करवानुं छे। पेज नंबर 21 ऊपर तो सौथी पहला शुं लखेलुं छे, ओ, एना पछी औ। जो तमने बधाने अहीं देखाय ज छे, ओ औ, पछी आने शुं कहेवाय, अम, अने पछी अह। पछी आ बने शब्द आपणे अहीं स्कीप करवाना छे, जे तमारे उपयोग में लेवाना नथी। ओके, पछी आपणे ओ लखेलो छे, तो अहींया आपणे पण रिविजन में ओ लखवानो छे। हवे तमने बधाने आवडे छे ओ लखता, बराबर। पछी अहींया आखी ओ नी लाइन पूरी करवानी छे। केवी रीते ओ बने छे तो जुओ, कव, अगेन कव, स्लांट, स्टेन्डिंग लाइन एंड स्लांट लाइन, एटले शू बनी जासे, ओ। एवी ज रीते तमारे आ ओ नी आखी लाइन पूरी करवानी छे। अने एना पछी आवे छे औ, तो औ मां पण केवी रीते करवानुं छे, कव, अगेन कव, स्लांट लाइन, स्टेन्डिंग लाइन एंड ઉપર માત્રામાં બે સ્લાન્ટ લાઇન। ઓકે, તો આવી રીતે શું બની જશે, ઔ। તો એવી જ રીતે તમારે પાછી ઔની આખી લાઇન પૂરી કરવાની છે, અને એના પછી આવશે અંગ। શું આવશે, અંગ। તો કેવી રીતે અંગ બનશે, કવ, અગેન કવ, સ્લાન્ટ એન્ડ સ્ટેન્ડિંગ લાઇન, ઉપર આવશે એક ડોટ, એટલે શું બની જશે, અંગ, બરાબર। તો એવી રીતે અંગની પણ આખી લાઇન પૂરી કરવાની છે, અને અંગ પછી શું આવે છે, અહ। તો અહ કેવી રીતે લખવાનું છે, કવ, અગેન કવ, સ્લાન્ટ એન્ડ સ્ટેન્ડિંગ એન્ડ બાજુમાં બે ડોટ્સ આવશે। ઓકે, તો એવી રીતે અહ પણ આખી લાઇનની અંદર તમારે પૂરું કરવાનું છે। હવે તો તમને બધાને લખતા આવડી જ ગયું છે, એટલે આપણે અ, ઔ, અમ, અહ પેજ નંબર 21 ઉપર આવી રીતે આખી લાઇનમાં પૂરું કરવાનું છે। પછી આવે છે પેજ નંબર 22 ઉપર, ચિત્ર ઓળખીને તેનો પહેલો અક્ષર લખો, જે આપણે પહેલાં પણ શીખી ગયા છીએ। તો હવે આપણે આ ચિત્ર ઓળખવાનું છે અને એનો પહેલો અક્ષર લખવાનો છે। ઓકે, તો ચલો બાળકો, આ શેનું ચિત્ર દેખાય છે તમને, ઇમારત, આપણે ફ્લેટ અથવા તો બિલ્ડિંગ બધું કહીએ છીએ ને ઇંગ્લિશમાં, તો એને ગુજરાતીમાં શું કહેવાય, ઇમારત। તો અહીંયા ઇમારતનો ઈ લખવાનો છે, ઓકે, ઈ, ઇમારતનો ઈ। અને નેક્સ્ટ આ શેનું ચિત્ર દેખાય છે તમને, અનાનસ, ઓકે, તમને બધાને આવડે જ છે અને આ બધાને ભાવે પણ છે, અ, અનાનસનો અ। તો અહીંયા તમારે અ લખવાનો છે, અને પછી નેક્સ્ટ છે, આ શેનું ચિત્ર છે, બોલો બધાય, આગાડી, ઓકે, સરસ, બધાને આવડી ગયું છે, આ આગાડીનો આ। તો તમારે અહીંયા આ લખવાનો છે, જો અહીંયા મેં લખેલો છે એવી રીતે તમારે પણ આગાડીનો આ લખવાનો છે। અને પછી આ શેનું ચિત્ર છે, અંજીર, ઓકે, અંજીર ભાવે છે બધાને, યસ। તો ચલો આપણે શું લખશું, અંગ, અંજીરનો અંગ, તો અહીંયા અંગ લખવાનો છે। અને પછી નેક્સ્ટ છે ઉ, જો ઉ દેખાય છે, તો ઉસેનો, ઉત્તરણનો, તો અહીંયા ઉત્તરણ દેખાય છે, તો અહીંયા શું લખવાનું, ઉ। અને પછી અહીંયા શું છે, આ ઋષિ, તો અહીંયા ઋ, ઋષિનો ઋ લખવાનો। અને પછી અહીંયા શું છે, એક, તો અહીંયા શું લખવાનું છે, એક, એનો એક। પછી આ શું છે બધાને ખબર છે ને, ઔષધ, ઔષધ એટલે દવા, તો આપણે અહીંયા ઔષધ લખશું, તો ઔષધનો શું થાય, ઔ,
तो आपणे अ लखवानो छे के हेलो स्टूडेंट चित्रने तेना पहला अक्षर साथे जोड़ो तो हवे आपणे आ चित्र ओळखवानो छे अने तेने एना पहला अक्षर साथे जोड़वाना छे ओके तो पहेलुं शेनुं चित्र आपेलुं छे ओ तो ओ ओशिकानो तो पहेलुं शेनुं चित्र छे ओशिकु तो आपणे एने ओ साथे जोड़ीशुं पछी बीजुं शेनुं चित्र देखाय छे इमारत तो आपणे ई पासे लई જવાનું છે ઈ સાથે જોડવાનું છે નેક્સ્ટ શેનું ચિત્ર દેખાય છે અનાનસ તો આપણે એને અ પાસે લઈ જવાનો છે અ સાથે જોડવાનું છે અનાનસને ઓકે પછી નેક્સ્ટ શેનું ચિત્ર દેખાય છે અનાનસ પછી ઉત્તરળ તો તમારે ઉ ઉત્તરળ સાથે જોડવાનો છે જો અહીંયા ઉ આપેલો છે ઉ ઉ ઉત્તરળ ઉ ઓકે પછી નેક્સ્ટ છે ઈસ તો ઈ અહીંયા છે ઈસ તો આપણે એને અહીંયા ફોલો કરવાનું છે ઓકે પછી છે ઐરાવત શેનું ચિત્ર છે ઐરાવતનું તો ઐરાવતનો ઐ તો આપણે એની સાથે જોડવાનો છે અને નેક્સ્ટ છે એક એકનો એક એટલે આપણે એકને અહીંયા એ સાથે જોડવાનો છે હેલો સ્ટુડન્ટ પછી છે ટ્વેઝ નંબર 24 ઉપર ચિત્રના પહેલા અક્ષર ઉપર વર્તુળ કરો ઓકે તો આપણે પહેલો અક્ષર ઓળખવાનો છે અને એના સાચા અક્ષર ઉપર સર્કલ કરવાનું છે તો ચલો આ શેનું ચિત્ર છે ઇમારતનું તો આપણે ઈ ઉપર સર્કલ કરવાનું છે પછી નેક્સ્ટ છે ઉત્તરળ શેનું ચિત્ર છે ઉત્તરળનું તો આપણે ઉ ઉપર સર્કલ કરવાનું છે તો આ ઉ છે તો ઉપર સર્કલ એન્ડ નેક્સ્ટ ઉખળ અને શું કહેવાય ઉખળ તો આપણે ઉખળવુંનો ઉખળ ઉપર ઉ ઉપર સર્કલ કરવાનું છે જો આ આ અને આ ત્રણેય અક્ષરમાંથી સાચો ઉ છે ઉખળનો એટલે એની ઉપર સર્કલ અને પછી આ શું છે ઋષિ તો રુ ક્યાં છે ત્રણમાંથી અહીંયા તો રુ ઉપર સર્કલ એન્ડ પછી નેક્સ્ટ છે ઔષધ તો આ શું છે એ આ ઓ અને આ ઔ જો અહીંયા બે માત્રા છે એટલે ઔ તો આપણે આની ઉપર ઔષધના ઔ ઉપર સર્કલ કરવાનું છે અને પછી છે આ ઈસ તો ઈ અ ને ઐ તો આપણે ઈસ ઉપર સર્કલ કરવાનું છે અને પછી નેક્સ્ટ છે ઐરાવત તો અહીંયા શું લખેલું છે ઐ આ ને ઉ તો આપણે ઐરાવતનો ઐ ઉપર સર્કલ એન્ડ નેક્સ્ટ અંજીર તો અહ ઉ ને અમ તો અહીંયા અંગ અંજીરના અંગ ઉપર સર્કલ ઓકે પછી છે પેજ નંબર 25 ઉપર સ્વર ઘૂંટીને લખો તો તમારે અહીંયા જે ડોટ્સ આપેલા છે એની ઉપર સ્વર ઘૂંટીને લખવાના છે એ તો તમને બધાને આવડે જ છે અને એની અંદર પછી નીચે આપેલા છે સ્વર અને અભ્યાસ જો અહીંયા શું લખેલું છે સ્વર અભ્યાસ તો આપણે હાથે સ્વર લખવાના છે તો પહેલાં શું આવશે અ એના પછી આ ઈ પછી ઉ એના પછી ઉ પછી આવશે રુ ઋષિનો રુ એના પછી એકનો એ પછી ઐ એના પછી ઓ પછી ઔષધનો ઔ પછી અંગ અંજીરનો અને પછી અહ અહ નમઃ અહીંયા સુધી તમારે લખવાનું છે આ બે શબ્દ લખવાના
नथी कारण के तमारे उपयोग में लेवाना नथी। ओके तो अहीं अथी अह स्वर लखवाना छे पेज नंबर 25 ऊपर। आटलू तमारे होमवर्क करवानू छे।